સમગ્ર દેશભરમાં નવરાત્રી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ ખાતે સત્વારા યુવક મંડળ કામરેજ દ્વારા નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે નવરાત્રી ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે આજે કામરેજ નજીક નલસા રોડ ઉપર સત્વારા સમાજ સૌરાષ્ટ્રવાસીઓનું જે ફાર્મ હાઉસની અંદર નવરાત્રીનો ગરબા ઉત્સવ જે મનાવી રહ્યા છે તેના અનુસંધાને કામરેજ ગામ નજીક આવેલા એક ફાર્મ હાઉસના સુંદર વાતાવરણમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં સમસ્ત સત્વારા સમાજના માતાઓ, બહેનો, વડીલો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આમંત્રિત મહેમાનોની હાજરીમાં સત્વારા સમાજના યુવક અને યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસની અંદર ગરબે ઘૂમતા નજરે જોવા મળી રહ્યા હતા. આ તકે કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાએ પણ હાજરી પુરાવી હતી અને સમાજના દરેક નાગરિકોને નવરાત્રી પર્વની શુભકામના પાઠવી હતી. અને આ સાથે સાથે સમાજને જ્યારે પણ કોઈપણ જાતનું કામકાજ હોય ત્યારે 24 કલાક હું આપ તમામની સેવામાં ઉપસ્થિત રહીશ એવી ખાતરી પણ આપી હતી. સત્વારા સમાજ દ્વારા આ નવરાત્રી મહોત્સવની અંદર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. છેલ્લા 3 વર્ષથી કોરોનાના કાળમાં કોઈપણ જાતના નવરાત્રી મહોત્સવ ન થયા હોય ત્યારે આ વર્ષના આયોજનની અંદર નવયુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. સત્વારા સમાજના આ કાર્યક્રમની અંદર વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા. નાની બાળાઓ અને બાળકોમાં પણ નવરાત્રી પર્વનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન અલ્પાહારનું પણ વિશેષ આયોજન રાખવામાં આવ્યું હતું અને સમાજના અગ્રણીઓ દ્વારા પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી કે આ સમગ્ર કાર્યક્રમ 10 દિવસ આવતા વર્ષે રહે એવી રીતનું અમે આયોજન કરશું. આ તકે ઉપસ્થિત ધારાસભ્ય અને વડીલોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું અને સમાજ વતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ તમામ વડીલ, માતાઓ, બહેનો અને આમંત્રિત મહેમાનોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં રસિયો રૂપાળો મારો એ ગીત પર એક અનેરી ઝલક જોવા મળી હતી. ત્યારે સમાજ વતી સમાજના અગ્રણી અને હોદ્દેદારોએ નાના બાળકો અને વિવિધ કલાની અંદર માહિર એવા ઉત્સાહી નવયુવાનોને ઇનામ વિતરણ પણ કર્યું હતું. અશોક પંચાસરા, GTV ન્યૂઝ, કામરેજ.